ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ આગળના વિડીયોમાં આપણે નરેન્દ્ર અને તારકના તોફાનની વાત જોઈ બીજું દ્રશ્ય છે નાટકનું કે તારક એના માતાના ખોળામાં સૂતો છે અને માતા એને હનુમાનજીના પરાક્રમોની વાતો કરી રહ્યા છે તો જોઈએ આપણા બાળ નરેન્દ્ર એકમને નરેન્દ્ર એની માના ખોળામાં માથું રાખીને સૂતો છે એની મા ભુવનેશ્વરી દેવી એના પુત્રને હનુમાનજીના પરાક્રમો વિશે વાતો કરી રહી છે તો હવે આપણે આગળ જોઈએ આપણું આ નાટક માતા કહે અને પછી હનુમાનજી આખું પર્વત હાથમાં ઉપાડીને આકાશમાં ઉડ્યા નરેન્દ્ર કહે માતા હનુમાનજી આકાશમાં ઉડી શકતા હતા માતા કહે હા બેટા હનુમાનજી વાયુ પુત્ર હોવાથી વાયુ એટલે કે પવન પવન પુત્ર હોવાથી આકાશમાં ઉડી શકતા અને ખૂબ જ બળવાન પણ હતા નરેન્દ્ર કહે માતા આ હનુમાન દાદા ક્યાં રહેતા હોય છે માતા કહે હનુમાન દાદાને કેળા બહુ ભાવે એટલે એ કેરાની વાદીમાં રહે બેટા ચાલ હવે તું સૂઈ જા સવારે વહેલા ઉઠીને શાળાએ જવાનું છે નરેન્દ્ર આંખો બંધ કરે છે એની માતા નરેન્દ્રની પીઠ પર હાથ પસવારે છે એને ઊંઘ આવતી નથી મનમાં હનુમાનજીને યાદ કરે છે હનુમાનજીને મળવાનો મનોમન સંકલ્પ કરીને તે સુઈ જાય છે બીજે દિવસે સવારે નરેન્દ્ર ઘરમાં નથી તે કેળાની વાડીમાં બેઠો છે હવે દ્રશ્ય છે કેરાની વાડીનું નરેન્દ્ર કહે આ હનુમાનજી હજીએ ના આવ્યા શા માટે હનુમાનજીને શોધે છે કારણ કે એની માતાએ શું કીધું હતું કે હનુમાન દાદા તો કેળાની વાડીમાં રહે છે એટલે એ કહે છે કે હજી હનુમાન દાદા ન આવ્યા હું તો ક્યાર એમની રાહ જોઉં છું જો હનુમાન દાદા નહીં આવે ને તો હું એમની સાથે કિત્તા જ કરી નાખીશ કિત્તા એટલે ખબર ને અબોલા કાંઈ તમે પણ થઈ જાઓ છો ને તમારા મિત્ર જોડે ક્યારેક ક્યારે તો એમ આ પ્રા નરેન્દ્ર પણ કહે છે કે જે હનુમાનજી જો નહીં આવે તો હું પણ એમની સાથે અબોલા થઈ જઈશ બોલીશ નહીં એમની સાથે માતા કહે પ્રવેશે છે ખેતરમાં જે કેળાની વાડી છે એમાં આવે છે અરે બેટા તું અહીં છે મેં તો તને કેટલો શોધ્યો અને આ હાટમાં આટલા બધા કેળા કોના માટે છે નરેન્દ્ર કહે માતા હું હનુમાન દાદાના દર્શન કરવા આવ્યો છું આ કેળા પણ એમના માટે જ છે તે કહ્યું હતું ને કે દાદા કેળાની વાડીમાં રહે પણ હનુમાન દાદા તો ન આવ્યા માતા કહે નરેન્દ્રના માથે હાથ દઈને એ તો બેટા હનુમાન દાદાને રામજીએ કોઈ કામ સોંપ્યું હશે એટલે ન આવ્યા રામજી એટલે ભગવાન રામ રામની વાત કરી છે કે એમણે હનુમાન દાદાના એ સેવક હતા પરમ ભક્ત હતા રામ ભગવાન રામના એટલે એમણે કોઈ સા કામ સોંપ્યું હશે એટલે એ ગયા હશે તું તો બેટા દાદાનો ખરો ભક્ત નીકળ્યો ચાલ ઘેર જઈને આજે હું તને વીર અભિમન્યુની વાર્તા સંભળાવીશ નરેન્દ્ર કહે માતાની આંગળી પકડીને ચાલ માતા હવે આ અહીં દ્રશ્ય પૂરું થાય છે હવેનું દ્રશ્ય છે ફરિયામાં ત્રણ ચાર છોકરાઓ રમે છે થોડી વારે નરેન્દ્ર પ્રવેશે છે ફરિયામાં ત્રણ ચાર છોકરાઓ રમતા હતા અને થોડી પછી નરેન્દ્ર પણ ત્યાં આવે છે નરેન્દ્ર કહે ચાલો ભેરુઓ આજે એક નવી રમત રમીએ ભેરુવો એટલે કે મિત્રો ચાલો મિત્રો આજે કંઈક એક નવી રમત આપણે રમીએ તો હવે એ રમત શું હશે એ આપણે જોઈએ તારક કહે કઈ નવી રમત નરેન્દ્ર નરેન્દ્ર કહે ધ્યાનની રમત આપણા ઋષિમુનિઓ નિયમિત ધ્યાનમાં બેસતા દધીચી કહે ધ્યાનમાં બેસવાથી શા લાભ થાય આ બીજો મિત્ર છે એનો દધીચી તો કહે છે કે ધ્યાનમાં બેસવાથી શું લાભ થાય નરેન્દ્ર કહે ધ્યાન કરવાથી મનને શાંતિ મળે શરીરનો ઠાક દૂર થઈ જાય અને આપણા જેવા બાળકોને તો ઘણો ફાયદો એકાગ્રતા અને યાદશક્તિ પણ વધે તારક કહે નરેન્દ્ર આ બધી તને કેવી રીતે ખબર પડી દધીજી કહે કેમ ન પડે એના ઘેર દરરોજ સંતો મહંતો પધારે છે એમની સંગતનું પરિણામ તારક કહે હે નરેન્દ્ર તારા પિતા દત્તુબાબુ પણ દરરોજ અધૂરું વાક્ય છે એટલે શું હશે કે દરરોજ ધ્યાનમાં બેસે છે ધ્યાનની રમત રમે છે નરેન્દ્ર કહે હા તેઓ પણ દરરોજ સવાર સાંજે ધ્યાનમાં બેસે છે દધીજી કહે હા હા ચાલો ચાલો આપણે પણ ધ્યાનની રમત રમીએ નરેન્દ્ર બંને મિત્રોને પદ્માસનમાં બેસતા શીખવાડે છે પદ્માસન એટલે કઈ રીતે બેસતા હશે ડાબો પગ જમણા સાથર પર અને જમણો પગ ડાબા સાથર પર ચડાવીને તત્તાર બેસો એને પદ્માસન કહેવામાં આવે છે તમે પણ એ રીતે બેસી જોજો બરાબર તો બેસતા શીખવે છે પછી પોતે પણ એ પદ્માસનમાં બેસી ઓમકાર બોલે છે ઓમકાર આપણે બોલીએ છીએ ને આપણી પ્રાર્થના સમયે ઓ શબ્દ નો ઉચ્ચાર કરીએ છીએ ને ઓમકાર કરીએ છીએ એ પ્રમાણે એ ઓમકાર બોલે છે બીજા મિત્રો પણ ઓમકાર બોલે છે ત્યાં એકા એક બૂમ સંભળાય છે ભાગો ભાગો સાપ આવ્યો સાપ આવ્યો દધીજી આંખ ખોલીને ઓ બાપ રે સાપ આવ્યો ભાગો ભાગો તારક ઊભો થઈને અરે નરેન્દ્ર ભાગ જલ્દી સાપ નીકળ્યો છે ચાલ જલ્દી દૂર જતા રહીએ નરેન્દ્ર ધ્યાનમાં જ બેસી રહે છે દધીજી નરેન્દ્ર સાંભળે છે કે નહીં સાપ નીકળ્યો છે તારક કહે ભાગ જલ્દી ચાલ અમે જઈએ છીએ નરેન્દ્ર હજુ એ ધ્યાનમાં જ છે બધા છોકરા ભાગી જાય છે કોલાહાલ શાંત થઈ જાય છે ધીમે ધીમે મિત્રો પાછા નરેન્દ્ર પાસે આવે છે તારક કહે અરે નરેન્દ્ર તું તો ખરો છે હો નરેન્દ્ર કહે કેમ શું થયું દધીચી કહે નરેન્દ્ર તને અમારી એકે બૂમ સંભળાઈ નહીં નરેન્દ્ર કહે ના મને તો કશી જ ખબર નથી તારક કહે ખરેખર નરેન્દ્ર તને કશી જ ખબર નથી નરેન્દ્ર કહે હા હું તો ધ્યાનમાં હતો દધીજી કહે જો ભાઈ તારી આ ધ્યાનની રમત તો જોખમી છે હો જોખમી છે એટલે કે જોખમવાળી છે અસલામત છે તારક કહે ના એવું નથી દીધીજી આપણે માત્ર આંખો જ બંધ કરી હતી આપણું મન તો ખુલ્લું જ હતું દધીજી કહે તારક મને તો લાગે છે કે આપણો આ નરેન્દ્ર ભવિષ્યમાં જરૂર મહાન વ્યક્તિ બનશે નરેન્દ્ર બીજા તરફ સ્મિત કરે છે હાસ્ય કરે છે હસે છે એની માતા ત્યાં પ્રવેશે છે એ રમતા હતા ત્યાં આવે છે માતા કહે નરેન્દ્ર ઓ બેટા નરેન્દ્ર નરેન્દ્ર ઊભો થઈને હા માટા માતા કહે ચાલ ઘેર આજે આપણે ઘેર ઠાકુર પધારવાના છે ઠાકુર પધારવાના છે એટલે કે ઠાકુર એટલે કે સ્વામી રામકૃષ્ણ પરમહંસ તેઓ સ્વામી વિવેકાનંદના ગુરુ હતા જે આપણા નરેન્દ્ર છે એ મોટો થઈ ને પછી શું બને છે સ્વામી વિવેકાનંદ બને છે તો જેમને એ સ્વામી બનાવ્યા એ હતા એમના ગુરુ સ્વામી રામકૃષ્ણ પરમહંસ હતા એ બાળપણ એનાના હતા ત્યારથી જ એમના ઘરે આવતા હતા ને ત્યારે એમને એ ઠાકુર કહેતા હતા તો એમને તારે એમને એકાદ ભજન સંભળાવવાનું છે નરેન્દ્ર કહે હા માતા આવજો મિત્રો એના જે મિત્રો છે તારક અને દદીજીને શું કહે છે આવજો મિત્ર અને નાટકનો પડદો પડી જાય છે બધા જાય છે અને પડદો પડે છે અહીં આ નાટક પૂરું થાય છે તો મિત્રો જોયું ને સ્વામી વિવેકાનંદ બાળપણમાં કેટલા તોફાની હતા અને અને એમના ઘરે તો દરરોજ સંતો મહંતો પધારતા હતા એટલે એમની શોબતની પણ એમના પર અસર હતી એ ધ્યાન મુદ્રામાં પણ બેસતા હતા ભજનો પણ આવડતા હતા ભગવાનના પરાક્રમોની વાર્તા પણ એમને આવડતી હતી એમના ઘરે રોજ આવતા સંતો મહંતોના પ્રભાવને કારણે તેઓ સ્વામી રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવ્યા અને એમના ગુરુ બની સ્વામી વિવેકાનંદ તરીકે નરેન્દ્ર પ્રખ્યાત થયા મિત્રો આ નાટકમાં સ્વામી વિવેકાનંદની બાળપણની વાતો આપણે સાંભળી ઓકે મિત્રો હવે નવા અંક સાથે ફરીથી મળીશું આવજો બાય